અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કનોડિયા ચોકડી નજીક વીજ પુલ પાસે પડેલા ખાડામાં પાણી પીવા જતા ત્રણ ગાયને વીજ કરંટ લાગતા બેના મોત નિપજ્યા હતા. અંકલેશ્વરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ ચોક્કસ દુર્ઘટના સર્જાઈ હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલા કનોડિયા ચોકડી પાસેથી પશુ લઈ જતા મોહનભાઈ ગલ્લા ઉપર પાણી પીવા ગયા હતા. તે દરમિયાન નજીકમાં વીજ પુલ પાસે પડેલા ખાડામાં પાણી પીવા જતા ત્રણ ગાયને કરંટ લાગ્યો હતો, જેમાં કરંટ લાગતા બે ગાયના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય એક ગાયને બચાવી લેવામાં આવી હતી. બનાવની જાણ થતાની સાથે જ લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા. આ અંગે પશુપાલકે જણાવ્યું હતું કે તેઓ પશુપાલન કરી જીવન નિર્વાહ કરે છે. બે ગાયના કરંટ લાગતા મોત નિપજતા તેને મોટું આર્થિક નુકસાન થયું છે, ત્યારે સરકાર દ્વારા વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. હા, હું ગાયો લઈને ચાલ્યો આવતો તો હું ગલ્લે પાણી પીવાઈ ગયો અને ગાયો રસ્તે જઈ આ પાણી જોઈને ગાયો પીવાઈ ગઈ. એમાં ત્રણ ગાયો પકડાઈ ગઈ, એક ગાય નીકળી ગઈ, ખેંચીને કાઢ નાખી બે ગાયો. એટલે પાણીમાં કરંટ હતો, જગ્યા થાંભલા ઉપર એ કરંટ હતો અને જમીનમાં કરંટ હતો, ત્રણ જગ્યાએ કરંટ હતો. અમારી ગાયો મરી છે, મારી જીવન દોરી એ ગાયો હાથે હતી. કેટલી ગાયો મરી ગઈ? બે ગાયો તો તમારી દેખતા અહીંયા પડેલી છે, પેલી ગાય બેકાર થઈ ગઈ. લગભગ કેટલી કિંમત હશે ગાયોની? હવે ગાયોની કિંમત તો અત્યારે 50,000 ચાલે છે, લાખ રૂપિયા બી ચાલે છે.